બનાસકાંઠાથી મોટા સમાચાર ડીસાની ભારત નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો। પાણી સહિતની સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓ પરેશાન છે। વારંવાર રજૂઆત છતાં પણ પગલાં ન લેવાતા વિરોધ નોંધાવ્યો છે। એનએસયુઆઈની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો। ટ્રાન્સપોર્ટેશન ફી લેવા છતાં પણ વિદ્યાર્થીઓને સુવિધા મળતી નથી। વિદ્યાર્થીઓને અનેક સુવિધા મળતી ન હોવાથી વિરોધ કર્યો છે। વિદ્યાર્થીઓએ હંગામો કરતા તાલુકા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે। संवाददाता अल्केश राव जोड़ाई चुक्या छे। अल्केश, एनएसयूआई ना विद्यार्थियों की आगेवानी में विद्यार्थियों होबाळो कर्यो छे, मांगणीओ शुं शुं छे एमनी अने कोई खातरी आपवामां आवी छे? जी चोक्कस, डीसानी खानगी भारत नर्सिंग कॉलेज है तो कॉलेज की अंदर विद्यार्थी एनएसयूआई ने आगेवानी हेठ हंगामो मचाव्यो छे। महत्वनी बात है कि विद्यार्थी मसमोटी फी भरीने अभ्यास कर रहा है, परंतु पानी सहित की सुविधाओ है विद्यार्थी ने मळती नथी। ट्रांसपोर्टेशन પણ વિદ્યાર્થીઓ ખર્ચ ઉઠાવી રહ્યા છે, પરંતુ તેમને યોગ્ય સુવિધાઓ મળતી નથી। વારંવાર વિદ્યાર્થીઓ અનેક સુવિધાઓ ન મળવાની રજૂઆત કરી હતી, પરંતુ આખરે રજૂઆતોનો કોઈ નિરાકરણ ન આવતા આજે એનએસયુઆઈની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા, જેને લઈને ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જે નર્સિંગ કોલેજના સંચાલકો છે તેમને વિદ્યાર્થીઓને સમજાવટ કરી હતી અને ટૂંક સમયમાં જ તેમના તમામ જે પ્રશ્નો છે તેને નિરાકરણ કરવાની ખાતરી આપી હતી, જેને લઈને મામલો છે તે હાલ પૂરતો તો થાળે પડ્યો છે। જી ચિંતન, જી આભાર આપનો જાણકારી આપવા માટે। તો હાલ તો મામલો થાળે પડ્યો છે, પણ એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ અહીંયા વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જે ફીસ લેવામાં આવે છે એ પ્રમાણેની સુવિધા પણ આપવામાં આવે એવી માગણી કરી હતી।